મહત્વનો અને ખૂબ જ વિકાસ પામેલા ઉદ્યોગો પૈકીનો એક ઉદ્યોગ ગણવામાં આવે છે અને આ ઉદ્યોગો રસાયણ ઉદ્યોગ છે કે જે જુદા જુદા પ્રકારના મળી આવે છે રસાયણો એને આધારે તેના મુખ્ય બે વિભાગ પાડવામાં આવે છે. એના મુખ્ય બે પ્રકાર છે, એક કાર્બનિક રસાયણ અને બીજું છે અકાર્બનિક રસાયણ. આ બંને પ્રકારોમાંથી મુખ્ય એક પ્રકાર લઈએ તો કાર્બનિક પ્રકારના જે રસાયણો છે એ કાર્બનિક રસાયણ ઉદ્યોગોની અંદર પેટ્રોકેમિકલ્સ મુખ્ય ગણવામાં આવે છે. પેટ્રોકેમિકલ્સનું રસાયણ એ મુખ્ય સ્વરૂપે આપણે લઈએ છીએ આ કાર્બનિક પ્રકારના રસાયણની અંદર. અને કાર્બનિક રસાયણોનો સૌથી વધુમાં વધુ ઉપયોગ કૃત્રિમ રેસાઓ, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની નાની મોટી ચીજ વસ્તુઓ, ત્યાર પછી રંગ, આ રંગ રસાયણ અને જુદા જુદા પ્રકારની દવાઓ છે એ બધી જ દવાઓમાંથી આ રસાયણનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે આ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે કાર્બનિક પ્રકારના જે રસાયણો છે એનો સૌથી વધુમાં વધુ આજે ઉપયોગ થતો જોવા મળે છે. જ્યારે અકાર્બનિક પ્રકારના રસાયણો છે તે અકાર્બનિક રસાયણોની વાત કરીએ તો એનો ઉપયોગમાં ગંધકનો તેજાબ, કોસ્ટિક સોડા, સોડા એશ, નાઇટ્રિક એસિડ, ત્યાર પછી ક્ષારીય વિવિધ પ્રકારની સામગ્રી, ત્યાર પછી જુદા જુદા પ્રકારના સૌંદર્ય પ્રસાધનના સાધનો જેને કોસ્મેટિક પ્રકારની જે વસ્તુઓ છે તેની અંદર, આ ઉપરાંત ક્લોરિન અને કોસ્ટિક સોડાની અંદર સૌથી વધુમાં વધુ ઉપયોગ અકાર્બનિક પ્રકારના રસાયણની અંદર થતો જોવા મળે છે. ભારતના મોટાભાગના રાજ્યોની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર આ રસાયણ ઉદ્યોગ છે એ વિકાસ પામેલો છે જુદા જુદા શહેરોની અંદર. પણ મુખ્ય આખા દેશની અંદર ગુજરાત છે એ ગુજરાતનો ફાળો મોટામાં મોટો છે. એટલે ગુજરાત આખા દેશની અંદર મોખરાનું અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા, ત્યાં જુદા જુદા પ્રકારના સોડાયસના કારખાનાઓ આવેલા છે અને અંકલેશ્વર છે, ભરૂચ છે, વડોદરા છે. તો આ જે હાઈવે પટ્ટી છે આખી, ત્યાં તમને આવા પ્રકારના કેમિકલ્સની જે વાસ આવતી જોવા મળશે ત્યાંથી પસાર થાવ એટલે. તો એ બતાવે છે કે ગુજરાતની અંદર એ જુદા જુદા પ્રકારના રસાયણના ઉદ્યોગો છે, કેમિકલ્સો છે, એનું ઉત્પાદન સૌથી વધુમાં વધુ થાય છે. અને એમાંથી જે બનતી વસ્તુઓ છે એનું ઉત્પાદન કરી અને આપણે મોટાભાગે બીજા દેશની અંદર નિકાસ કરીએ છીએ. આ દ્રષ્ટિએ લઈએ તો રસાયણ ઉદ્યોગ ભારતના મહત્ત્વના ઉદ્યોગો પૈકીનો એક આ ઉદ્યોગ ગણાવી શકાય. તો એ છે રસાયણ ઉદ્યોગ.